ઓફ વડોદરા. પાટણ જિલ્લાના રાંધણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો બે વર્ષથી નાસો ફરતો આરોપીને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે. પાટણ જિલ્લાના રાંધણપુર જીઆઈડીસી ખાતે કોલસાના વેપાર સાથે સંકળાયેલા રમેશભાઈ મુરજીભાઈ ગોખલાણીના ચારકોલના ડેપા ઉપરથી બે વર્ષ અગાઉ કોલસાની ટ્રક ભરી જઈ ચીટિંગ કરનાર આરોપી નાસો ફરતો હતો, જેને કચ્છ પશ્ચિમ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માધાપરથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને વધુ તપાસ માટે રાંધણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. રાંધણપુર પોલીસે રાંધણપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ તપાસ હાથ ધરી. આ આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી હોય અજમેરનો અમરચંદ ઉર્ફે બબલુ બાલુરામ ચૌધરી જાટ નામના શખ્સને ઝડપી રાંધણપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી રાંધણપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાતના આરોપીને રાંધણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પી કે પટેલ અને તેમની ટીમ દ્વારા લાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. રાંધણપુર કોલસાના વેપારી રમેશભાઈ ગોકલાણી દ્વારા તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. તો વેપારીઓ વેપાર ધંધો રોજગાર કરતા હોય છે ત્યારે આવા વિશ્વાસઘાત અને ચીટરો વેપારીઓનું ચીટિંગ કરતા હોય છે ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા રાંધણપુરના વેપારીઓની પણ ઉગ્ર માંગ ઉઠી છે. અમારે રાંધણપુર મુખ્યમાં કોલસાનો ધંધો ચાલે છે અને અમારે કોલસા પૂતાન ભરવાના હોવાથી અમે દિલ્હી બબલુભાઈની ટ્રાન્સપોર્ટમાંથી એમના પાસેથી એક ટ્રેલર પૂતાન ભરવા માટે મંગાવેલું અને એ ટ્રેલરમાં અમે 34 ટન વજન ટ્રેલર ભરી અને 1,95,000 રૂપિયા ડ્રાઈવરને એડવાન્સ આપેલું. નિયત સમયમાં ટ્રેલર ભૂતાન ના પહોંચતા અમે રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર ગુના નંબર 93/2021 આઈપીસી કલમ નંબર 420, 406 અને 114 29/7/2021 રોજ અમે ફરિયાદ કરેલી, જેમાં રાધનપુર પોલીસમાંથી અમને પીઆઈ શ્રી આર કે પટેલ સાહેબ પાસેથી પણ ખૂબ સારો સહકાર મળેલો અને જે તે ટાઈમે નામદાર કોર્ટ પાસેથી પણ અમને ખૂબ સારો સહકાર મળેલો છે અને ટ્રેલરનો ડ્રાઈવર અને ટ્રેલરના માલિકને પણ પોલીસે પકડી અને 27 દિવસ સુધી જેલમાં રાખેલા અને નામદાર કોર્ટનો પણ અમને ખૂબ સહકાર મળેલો છે અને હમણાં તાજેતરમાં ગઈકાલે જે ટ્રાન્સપોર્ટનો માલિક છે બબલુભાઈ, જેને રાધનપુર પીઆઈ પી કે પટેલ સાહેબને ગુનો હતી, એમને લોકેશનના આધારે ભુજ એલસીબી મારફત પકડાવી અને આજે રાધનપુર પોલીસ સ્ટેશનમાં હાજર કરેલ છે. હું પીઆઈ સાહેબનો ખૂબ આભાર માનું છું અને આ આરોપી એ અમને ખૂબ મોટું નુકસાન કરેલું છે તો સત્વરે અમારી એને કડકમાં કડક સજા થાય અને સત્વરે અમારું જે બાકી છે ટ્રેલરમાં જે એડવાન્સ આપેલું અમારો માલ મુદ્દા માલ જે તે ટાઈમે પૂરો નથી આવેલો એ અમને પરત મળી જાય એવી હું અપેક્ષા રાખું છું. આ કેસની અંદર અમને લોકલ પોલીસ તરફથી પણ અમને ખૂબ સારો સહકાર મળેલો છે, જેમાં નિઝામભાઈ, પ્રતાપજી, પરબતભાઈ, ઘનશ્યામસિંહ આ બધા જ મિત્રોએ અમને ખૂબ સારી મદદ કરેલી છે અને હું આ મીડિયાના માધ્યમથી હું માનનીય એસપી સાહેબને એમ કહેવા માગું છું કે આ ગુનેગારને કડકમાં કડક સજા થાય, જેના કારણે ફરીને આવી ઘટના ના ઘટે એવી મારી વિનંતી છે.